हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन। धोरण 10 विज्ञान प्रकरण नंबर 10 प्रकाश नु परावर्तन अने वक्री भवन। लास्ट लेक्चर में आपणे प्रतिबिंबो मेळववा माटे जे किरणाकृति आपणे दोरवी पड़े एनी अंदर कया कया किरणोनो उपयोग करी शकीए, एना द्वारा आपणे जे प्रतिबिंब मळशे ए प्रतिबिंबनो प्रकार केवो हशे, ए प्रतिबिंब वस्तु करता नानू हशे के वस्तु करता मोटू हशे, चतु हशे के उलटू हशे, अने प्रतिबिंब जे छे एनुं स्थान क्यां होय, आमना विषयनी वात करेली हती। आ लेक्चरमां आपणे आजे परीक्षानी दृष्टिए मोस्ट आईएमपी आपणे एवो क्वेश्चन कही शकीए के अरीसा वडे मळता प्रतिबिंबो, आमनी आपणे वात करवानी छे। टोटल 9 આકૃતિઓ આપણે આ લેક્ચરમાં જોશું, એમાં સમતલ અરીસો જે છે એમનો એક કિસ્સો છે, અંતર્ગોળ અરીસાના 6 અલગ અલગ કિસ્સાઓ છે અને બહિર્ગોળ અરીસાના 2 અલગ અલગ કિસ્સાઓ છે। તો સૌથી પહેલા આપણે સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબ છે એમની કંઈક વાત કરીએ। તો અહીંયા આપણે વાત કરીશું સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબ અને તેમની ખાસિયતો કઈ છે એમના વિશે। તો ધારો કે આપણે વિચારીએ કે ભાઈ, માનો કે અહીંયા કોઈ એક આ સમતલ અરીસો છે। સમતલ અરીસો અરીસો કોઈ પણ પ્રકારનો હોય, એમની એક સપાટી ઝળકતી હશે અને એક સપાટી જે છે એ રંગેલી હશે। તો આ કિસ્સાની અંદર આપણે એવું વિચારીએ કે ભાઈ, આ સપાટી જે છે એ સપાટી રંગીન ભાગ છે અને એમની વિરુદ્ધ સપાટી એટલે કે આ જે છે એ ચળકતી સપાટી છે। હવે અહીંયા આપણે મુખ્ય અક્ષ જે છે એ દોરીએ। વક્ર અરીસાની જેમ સમતલ અરીસાને એવા કોઈ સ્પેશિયલ બિંદુઓ નથી હોતા, જેમ કે વક્રતા કેન્દ્ર છે, મુખ્ય કેન્દ્ર છે, એવા કોઈ સ્પેશિયલ બિંદુ નથી હોતા, પણ આપણે અહીંયા જે છે એ ધ્રુવ તરીકે એક પી આપણે દોરી શકીએ। ચાલો હવે આ અરીસો ના વખત આપણે એમ એમ ડેશ, એમ એટલે યાદ છે કે આપણે કોઈ વસ્તુ લઈ લેવાય, પણ અરીસો જે છે એમને આપણે ઇંગ્લિશમાં મિરર કહેતા હોય, એટલે મિરર ઉપરથી એમ અને એમ ડેશ આવી સંજ્ઞા આપી, આપણે યાદચ્છિક રીતે કોઈ પણ સંજ્ઞા તમને અનુકૂળ આવે એ આપી શકશો। તો આ જે છે એ અરીસો, માનો કે આપની સામે અહીંયા કોઈ આપણે આ વસ્તુ મૂકેલી છે, આ વસ્તુ છે એ અને બી, વસ્તુ છે એ અને બી। હવે વસ્તુમાંથી પ્રતિબિંબ મેળવવું હોય તમારે, તો આપણે વાત થઈ ગઈ હતી કે ટોચના જે પોઈન્ટ હોય એ ટોચના પોઈન્ટમાંથી બે કિરણો પસાર કરાવવાના, આ બે કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી જે બિંદુએ ભેગા થતા હોય ત્યાં તે બિંદુનું પ્રતિબિંબ મળશે। તો પ્રતિબિંબ જે છે એ મેળવવા માટે આપણે બિંદુ એ જે છે એ બિંદુ એ માંથી હું બે કિરણો પસાર કરાવું, સમજો બરાબર। પહેલું કિરણ જે છે એ મુખ્ય અક્ષને સમાંતર કિરણ જે છે આ આપાત થશે, આ જે અક્ષ છે એમને સમાંતર કિરણ અહીંયા આપાત થશે। હવે અહીંયા પરાવર્તનના નિયમોનું જે રીતે પાલન થતું હોય એ રીતે આ પ્રકાશનું કિરણ છે એમનું પરાવર્તન થશે। તો આની સાથે લંબ તમે જુઓ સમતલ અરીસાનો, તો કે જે આપાત કિરણ છે એ જ લંબ હશે, એટલે આપાત કોણ ઝીરો થાય, તો પરાવર્તન કોણ પણ ઝીરો થાય, એટલે કે ઝીરો પરાવર્તન કોણ બનાવી આ કિરણ અથડાઈને પાછું ફેંકાશે, એટલે અહીંયાથી આ કિરણ જે છે પાછું ફેંકાય છે એના એ જ માર્ગ। હવે બીજા કોઈ કિરણની વાત કરીએ તો અહીંયા બીજા કોઈ બિંદુઓ તો છે નહીં, એટલે આપણે સીધું પીમાંથી પસાર થતું હોય એવું કોઈ એક આ કિરણ દોરીએ, આ બિંદુ પી જે છે એમાંથી પસાર થાય છે, તો એમાં જેટલો ખૂણો અહીંયા આપાત કોણ હશે એટલો ખૂણો અહીંયા પરાવર્તન કોણ થશે અને આ કિરણ જે છે એમનું પરાવર્તન થશે, બરાબર। પ્રતિબિંબ કેમ મેળવવું, તો કે કિરણો પરાવર્તન પામી જે બિંદુએ ભેગા થતા હોય ત્યાં તેમનું પ્રતિબિંબ મળે। તો અહીંયા તમે જોશો તો આ એક કિરણ છે એ પરાવર્તન આ દિશામાં જાય છે, આ એક કિરણ આ દિશામાં જાય છે, બંનેને તમે આમ જોશો તો આગળ જવા દો તો ક્યાંય ભેગા થશે નહીં, કારણ કે બંને વચ્ચેના જેમ આગળ જશે તેમ બંને વચ્ચેના અંતરો વધતા જાય છે। તો હવે આ કિરણોનું પ્રતિબિંબ આપણે મેળવવું હોય તો આ કિરણોને પાછળ તરફ આપણે ક્યાંક લંબાવીએ, તો જુઓ આ કિરણ છે
એમને આપણે પાછળ તરફ કે લંબાવીએ તો આવું થશે, એવી રીતે આ કિરણ જે છે એને પાછળ તરફ આપણે લંબાવીએ તો અહીંયા ક્યાંક ભેગા થતા હોય એવો આપણને ભાસ થશે. તો આ જે બિંદુ એ છે એમનું પ્રતિબિંબ આપણને અહીંયા મળશે એ ડેસ, અને નીચે તરફ લંબાવશો એટલે આપણને મળશે બી ડેસ. ચાલો, આવી કાંઈક જે છે એ સમતલ અરીસાની આકૃતિ થાય. આ બંને કિરણોને પાછળ તરફ લંબાવીએ છીએ તો અહીંયા ક્યાંક ભેગા થતા હોય એવો આપણને ભાસ થાય છે, એટલે આપણે પ્રતિબિંબ જે છે એ ક્યાં મળશે, અરીસાની પાછળના ભાગમાં. હવે આ જે આપણને પ્રતિબિંબ મળે છે આમની કેટલીક ખાસિયતો છે. શું ખાસિયતો છે? તો સૌથી પહેલા જુઓ, આપણે પ્રકારની વાત કરીએ પ્રતિબિંબનો, પ્રકાર તો બે પ્રકાર છે. ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક કોને કહેવાય? તો કે કિરણો વાસ્તવમાં ભેગા થતા હોય. જ્યારે આભાસી કોને કહેવાય? તો કે કિરણો વાસ્તવમાં ભેગા થતા નથી પણ ભેગા થતા હોય એવો ભાસ થાય. તો અહીંયા જો એવું કંઈક થશે, ભેગા થતા હોય એવો શું થાય છે? ભાસ થાય છે. તો આ જે પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબની ખાસિયતો કહી શકાય? તો કે એક છે આભાસી. ચાલો, પછી અહીંયા તમે જોશો કે ઉલટું દેખાય કે સોરી ઉલટું દેખાય કે પછી અહીંયા તમને ચતુ દેખાશે. ચતુ દેખાતું એમ ક્યારે કહેવાય? તો કે તમને એ બી મળતો હોય, ઉલટામાં એ બી મળતો હોય અને તમને બી ડેસ એ ડેસ મળે તો પ્રતિબિંબ કેવું કહેવાય? ઉલટું. વસ્તુ રાખી હોય એ બી, પ્રતિબિંબ તમને મળે એ ડેસ બી ડેસ તો કેવું કહેવાય? તો કે ચતુ. અહીંયા જુઓ, તમે વસ્તુ રાખી હતી એ બી, પ્રતિબિંબ તમને શું મળે છે? તો કે એ ડેસ બી ડેસ. તો આ પ્રતિબિંબ કેવું થશે? તો કે ચતુ. પછી વસ્તુ કરતાં નાનું છે, વસ્તુ કરતાં મોટું છે કે વસ્તુ જેટલું ખબર કેમ પડે? તો કે નાનું. વસ્તુ કરતાં પ્રતિબિંબ થોડુંક નાનું દેખાતું હોય, વસ્તુ કરતાં મોટું તો કે આ વસ્તુ, પ્રતિબિંબ થોડુંક મોટું દેખાતું હોય અને બંને સમાન દેખાતું હોય. તો આ કિસ્સામાં તમે જોશો તો આ બંને સમાંતર રેખાઓ છે, બરાબર? તો આ અંતર અને આ અંતર બંને કેવા હશે? સરખા. અહીંયા આપણે લખી શકીએ કે વસ્તુ જેટલું. ચાલો, આ જે છે એ સમાંતર સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબો છે, એમની ખાસિયત થઈ કે પ્રતિબિંબ આભાસી હશે, ચતુ હશે અને વસ્તુ જેટલું હશે. વસ્તુ જેટલું છે એને આપણે કહી શકીએ કે વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ જે છે એ બંને સમાન છે, એટલે કે એચ ઇઝ ઇક્વલ ટુ એચ ડેસ. હવે આપણે બીજી એક આની ખાસિયત એ છે કે પ્રતિબિંબ ચતુ મળે છે, નો ડાઉટ, પણ અહીંયા પાશ્વીય વ્યુત્ક્રમણ જોવા મળે છે. પાશ્વીય વ્યુત્ક્રમણ જોવા મળે છે. ચાલો, આ પાશ્વીય વ્યુત્ક્રમણ શું છે? તો કે સમયે સમતલ અરીસાની સામે, માનો કે અહીંયાથી આમ ડાબો હાથ તમે આ રીતે ઊંચો કરશો તો અરીસાની અંદર છે ને આમ તમને જમણો હાથ ઊંચો થતો હોય ને એવું લાગશે. તમે જમણો હાથ ઊંચો કરો તો અરીસાની અંદર તમે ડાબો હાથ ઊંચો કરશો એવું તમને લાગશે. તમે અરીસાથી ડાબી બાજુ તમે આમ જોશો તો અરીસામાં તમને જમણી બાજુ જોતું હોય એવું દેખાશે. તમે જમણી બાજુ જોવો તો તમને ડાબી બાજુ જોતું હોય એવું દેખાશે. તો એને કહેવાશે પાશ્વીય બાજુઓ છે, પાશ્વીય જે છે એમનું વ્યુત્ક્રમણ થયું. જમણાનું ડાબું કરી દે, ડાબાનું જે છે એ જમણું કરી દે, બરાબર? તો આ જે છે એ પાશ્વીય બાજુઓનું વ્યુત્ક્રમણ. આવી કાંઈક જે છે એ સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની ખાસિયત છે. પછી એક જે છે એ છે કે આ પી થી લઈ અને બી સુધીનું માપ જે છે ને એને વસ્તુ અંતર કહેવાય, અને પી થી બી ડેસ સુધીનું માપ છે ને એને પ્રતિબિંબ અંતર કહેવાય. આ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર જે છે એનું મૂલ્ય હંમેશા સમાન હોય, એટલે કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને એક સમાન હશે. વસ્તુ અંતર જે છે એમની સંજ્ઞા આપણે જનરલી યુ રાખીએ છીએ, યુ, અને પ્રતિબિંબ અંતર સંજ્ઞા એની વી રાખીએ છીએ, એટલે આપણને યુ ઇઝ ઇક્વલ ટુ વી. આવો કંઈક વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ મળશે, યુ ઇઝ ઇક્વલ ટુ વી. ચાલો, આ વાત થઈ સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની. એક આકૃતિ અહીંયા આપણી પૂરી. હવે આપણે વાત કરીશું અંતર્ગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબ. જુઓ, અંતર્ગોળ અરીસા વડે મળતા જે પ્રતિબિંબ છે ને એના માટે ખાલી છ સંજ્ઞાની છ કિસ્સાની વાત થઈ હતી. છ કિસ્સાઓ કયા કયા છે એ આપણે જોઈએ. તો માનો કે આ આપણો અંતર્ગોળ અરીસો છે, બરાબર? અંતર્ગોળ અરીસો જે છે એમની અહીંયા ધ્રુવ પી છે, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ છે અને અહીંયા વક્રતા કેન્દ્ર સી છે. તો છ કિસ્સા અલગ અલગ કયા કયા થાય છે તો એની આપણે વાત કરીએ. તો
वस्तु ने तमे अलग अलग जगह कई जगह मूकी सको विचारी तो ख्याल आवशे के अरीसा थी अनंत अंतरे दूर क्यांक वस्तु होई सके, अनंत अंतरे दूर क्यांक वस्तु होई सके। नंबर बे, कदाच अनंत अंतरे न होय तो आ सी तमने देखाय छे, ई सी थी दूर एटले के अहींया क्यांक वस्तु होई सके। नंबर बे। नंबर त्रण जुओ, एक्जेक्ट सी ऊपर पण वस्तु होई सके, एक्जेक्ट सी पर पण वस्तु होई सके। तो त्रीजो किस्सो थयो। चौथो, सी अने एफ नी वच्चे नी ज्या जग्याओ छे अहींया पण तमारी वस्तु जे छे ए होई सके। चौथो किस्सो थयो। हवे पांचमो, हो तो के एक्जेक्ट एफ पर वस्तु होई सके। अने छेलो किस्सो, आ एफ अने पी आ बे नी वच्चे तमारी वस्तु अलग अलग होई सके। तो तमारे किस्सा आपवा होय तो अनंत अंतर एटले पहेलो किस्सो थयो, सी थी दूर एटले बीजो किस्सो थयो, एक्जेक्ट सी ऊपर एटले त्रीजो किस्सो थयो, सी अने एफ नी वच्चे एटले चौथो किस्सो थयो, एफ पर एटले पांचमो किस्सो थयो, एफ अने पी नी वच्चे ए आपणो छठो किस्सो थयो। तो अंतर्गोळना आ छ किस्साओ जे छे ए किस्साओ आपणे जोवाना छे। चलो एक पछी एक किस्साओनी वात करीए। तो पहेलो किस्सो एनी अंदर आपणे वस्तु राखीशुं અને પ્રતિબિંબ જે છે એ ક્યાં મળશે એમની આપણે વાત કરીશું। દરેક કિસ્સાઓમાં આપણે આટલી વસ્તુ ચેક કરવાનું થશે, પ્રતિબિંબ છે, એમનો પ્રકાર છે, અમને એનું પરિમાણ છે, બરાબર। અને આ જે છે એ થયો આપણો અંતર્ગોળ અરીસો, જેમની બહારની સપાટી જે આપણને દેખાય છે આ બહારની સપાટી થશે તો કે રંગીન ભાગ। અહીંયા આપણો એમ, અહીંયા આપણો એમ ડેશ, આ જે છે એ મુખ્ય અક્ષ, અહીંયા ધ્રુવ પી, મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી, બરાબર। તો વસ્તુ આપણે ક્યાં રાખીએ છીએ તો કે અનંત અંતરે, બરાબર। હવે પ્રતિબિંબ ક્યાં મળે એ ચેક કરશું, પ્રકાર કેવો હશે આ વાસ્તવિક કે આભાસી એ ચેક કરશું, વસ્તુ કરતાં નાનું હશે મોટું હશે કે જેટલું હશે એટલે કે પરિમાણ ચેક કરશું, અને ચતું છે કે ઉલટું એમની આપણે કંઈક વાત કરીશું। ચાલો, વસ્તુ છે અનંત અંતરે, તો અનંત અંતરે વસ્તુ હોય તો આપણે અહીંયા વસ્તુ દોરી ન શકીએ, કારણ કે વસ્તુ ક્યાં છે તો કે અનંત અંતરે। અનંત અંતરેથી એક વસ્તુ મગજમાં ધ્યાન રાખવાની છે કે અનંત અંતરેથી વસ્તુના કિરણો આવતા હોય તો એ હંમેશા સમાંતર કિરણો હશે, અનંત અંતરેથી વસ્તુના કિરણો આવતા હશે એ હંમેશા સમાંતર જ હોય। મિત્રો, આ સમાંતર હોય એવું આપણે જે છે એ રોજિંદા જીવનની અંદર ક્યાંય એવો આપણે અનુભવ કર્યો છે તો કે હા, આપણે માનો કે ટ્રાવેલિંગ કરતા હોય એક સિટીમાંથી બીજા કોઈ 300-400 કિલોમીટર દૂર, અથવા તો આપણા નજીકના ગામડાઓમાં મુસાફરી કરતા હોય અને બારીની બહાર અને વાહનની બારીની બહારથી આપણે જોઈએ તો સૂર્ય હોય કે ચંદ્ર હોય એ આપણી સાથે ગતિ કરતો હોય એવું લાગે। તો સાથે ગતિ કરતો હોય એવું કેમ લાગે છે? કારણ કે એ આપણે આપણી કમ્પેરિઝનમાં કહીએ ને તો અનંત અંતર છે, આમ એમનું અંતર જોઈએ તો પરિમિત છે, માપી શકાય એવું છે, પણ આપણી કમ્પેરિઝનમાં આપણા કદની સાપેક્ષે તમે એ અંતર જુઓ તો બહુ અનંત છે। તો અનંત અંતરથી આવતા વસ્તુના કિરણો સમાંતર હશે, સમાંતર હોય એટલે આપણે એક કિરણમાંથી બીજા કિરણ જવા માટે વચ્ચે ખૂણો નડતો નથી। ફોર એક્ઝામ્પલ કે અહીંયા હું બિંદુ કરી દઉં તો હું અહીંયાથી એને જોઉં, પછી હું એને અહીંયાથી જોઉં, તો અહીંયાથી જોયું તો ત્યારે કિરણ આ રીતે મળતું હતું, હવે અહીંયાથી જો ત્યારે કિરણ તમને આમ સિરિયલમ મળે, તો બે વચ્ચે જોવો એંગલ બન્યો એટલે બિંદુ સ્થિર છે ને એવું મને દેખાશે, અથવા તો હું આમ જતો હોય તો બિંદુ છે એ આમ જતું હોય ને એવું મને લાગશે। એવી રીતે હું અહીંયા જઈને જોઈને અવલોકન કરું ને તો અહીંથી હું બિંદુને જોઉં તો એ અહીંયા મને દેખાશે, તો એની અંદર પણ તમે જોવો એંગલ બને છે, પણ સૂર્યમાં એવું નહીં થાય, કારણ કે કિરણો સમાંતર આવે છે, હું અહીંયાથી જોઉં તો એક કિરણ આવશે, એના એક સ્ટેપ આગળથી જો તો એક કિરણ આવશે, એ બંને કિરણો વચ્ચે કાંઈ ખૂણો બનશે નહીં, સમાંતર હશે, એટલે એ સૂર્ય જે છે એ પણ આપણી સાથે આવતો હોય એવું આપણને લાગશે। તો આ કિસ્સાની અંદર આપણે એટલી વસ્તુ યાદ રાખવાની છે કે
अनंत अंतरे तमे कोई वस्तु मुकता होय तो एमनु किरण हमेशा समांतर ज होय, समांतर किरणो ज आपात थाय। અહીંયા આપણે એવું વિચારીએ કે આ કિરણો છે એ મુખ્ય અક્ષને સમાંતર છે, તો આ આપણે મુખ્ય અક્ષને સમાંતર એવા કિરણો જે છે એ દોરીએ છીએ। કોઈ પણ બે કિરણો આપણે દોરવાના થાય તો આ બે કિરણો આપણે દોરીએ છીએ। હવે આ અરીસાની અંદર પરાવર્તન પામવા માટેના કિરણો ક્યાંથી પસાર થાય એવા ચાર કિરણની આપણે વાત થઈ ગઈ હતી। તો કે પહેલું મુખ્ય અક્ષને સમાંતર હોય તો એફમાંથી પસાર થાય, બીજું એફ માંથી પસાર થતું હોય તો મુખ્ય અક્ષ સમાંતર થઈ જાય, સી માંથી પસાર થતું હોય તો અથડાઈને સી માંથી જ પસાર થાય, અને પી પાસે જો આપાત થતું હોય તો જેટલો આપાત કોણ છે એટલો પરાવર્તન કોણ બનાવી કિરણનું પરાવર્તન થાય। તો આની અંદર વાત કરીએ તો જુઓ આ બંને કિરણો મુખ્ય અક્ષને સમાંતર છે, સમાંતર કિરણ હંમેશા એફ માંથી જ પસાર થાય, તો આ એફ માંથી કિરણ પસાર કરી દેવાનું, આ પણ સમાંતર છે, આ કિરણ પણ એફ માંથી જ પસાર થશે। તો બંને કિરણો જુઓ તમે અહીંયા એફ પાસે ભેગા થયા, પ્રતિબિંબ ક્યાં મળે તો કે અરીસા દ્વારા કિરણો પરાવર્તન પામી જે બિંદુએ ભેગા થાય ત્યાં આપણને પ્રતિબિંબ મળે। તો અહીંયા એફ પર ભેગા થયા તો પ્રતિબિંબ સ્થાન ક્યાં હશે તો કે મુખ્ય કેન્દ્ર એફ પર, મુખ્ય કેન્દ્ર એફ પર તમને પ્રતિબિંબ જે છે એ મળશે। ચાલો પ્રકારની વાત કરો, પ્રકાર આવે એટલે વાસ્તવિક કે આભાસી, જો કિરણો વાસ્તવમાં ભેગા થતા હોય તો વાસ્તવિક, તો અહીંયા તમે જોઈ શકો છો કે કિરણો ખરેખર ભેગા થાય છે, આની જેમ ક્યાંય લંબાવવા પડતા નથી, આવી ડોટેડ લાઈન કરવી પડતી નથી, તો આ પ્રતિબિંબ જે છે એ કેવો હશે તો કે વાસ્તવિક। હવે એક વસ્તુ આપણે માત્ર ધોરણ 10ના કિસ્સાઓની વાત કરીએ તો જનરલી મોટાભાગના એટલે કે બધા લગભગ કિસ્સાઓમાં વાસ્તવિક હોય ને સાથે લગભગ ઉલટું હોય જ છે, પણ એક વસ્તુ ધ્યાન રાખજો દરેક કિસ્સાઓમાં આવું નથી। આપણે માત્ર ધોરણ 10ના સિલેબસ પૂરતું વિચારીએ તો વાસ્તવિક સાથે ઉલટું આવશે, પરંતુ એવા કેટલા કિસ્સાઓ છે કે પ્રતિબિંબ વાસ્તવિક તમે મૂકો મળે તો સાથે ચતુ પણ મળે, પરંતુ અહીંયા આપણે વાસ્તવિક આવશે એટલે ફ્રીમાં ઉલટું જે છે એ લખી જ નાખવાનું, વાસ્તવિક અને ઉલટું। ચાલો પરિમાણની વાત કરો તો કે વસ્તુ કરતાં નાનું, વસ્તુ કરતાં મોટું કે વસ્તુ જેવડું, તો શું મને ખ્યાલ આવશે કે તમે અહીંયા જોશો કે વસ્તુ કરતાં નાનું ક્યારે કહેવાય તો કે વસ્તુ જે છે એમના કરતાં પ્રતિબિંબ કદમાં નાનું હોય। તો આમાં તમે જુઓ અનંત અંતરેથી આવતા હોય કિરણો એટલે કદાચ આ ઉપરનું કિરણ આ છે એટલે કદાચ વસ્તુ આટલી તો હશે ને, પ્રતિબિંબ બધા કિરણો ક્યાં ભેગા થયા તો કે એક બિંદુમાં, જેટલા કિરણો આવી હોય બધા કિરણો એક બિંદુમાં પ્રતિબિંબ મળ્યું, તો એક બિંદુવત પ્રતિબિંબ થયું એટલે અત્યંત નાનું પ્રતિબિંબ થયું। તો પરિમાણ આપણે લખી શકીએ કે અત્યંત નાનું એટલે કે બિંદુવત પ્રતિબિંબ આપણને અહીંયા મળે છે। ચાલો ક્લિયર છે, તો આ જે છે એ આપણો પહેલો કિસ્સો થયો, આ એક એક કિસ્સા 3 માર્કની અંદર પૂછી શકે, 3-3 માર્કની અંદર, વસ્તુ ક્યાં તો કે અનંત અંતરે, પ્રતિબિંબ ક્યાં તો કે મુખ્ય કેન્દ્ર એફ પર, પ્રકાર તો કે વાસ્તવિક અને ઉલટું, પરિમાણ તો કે અત્યંત નાનું એટલે કે બિંદુવત, અનંત અંતરેથી આવતા કિરણો જે સમાંતર હતા મુખ્ય કેન્દ્ર એફ પર ભેગા થાય છે। ચાલો હવે આપણે વાત કરીએ બીજા કિસ્સાની, બીજા કિસ્સાની અંદર તમે વસ્તુ જોશો તો વસ્તુ ક્યાં રાખવાની છે તો કે સી થી દૂર। ચાલો તો હવે આપણે વસ્તુ ક્યાં રાખશું તો કે સી થી થોડે દૂર તરફ આપણે વસ્તુને રાખીશું, તો એના માટે સૌથી પહેલા આપણે આ એક અરીસો દોરવો પડે, બરાબર, આ જે છે બારની સપાટી આપણા માટે કઈ સપાટી થઈ, રંગીન, આ જે છે એ એમની મુખ્ય અક્ષ થઈ, અહીંયા ધ્રુવ પી, મિરર એમ, એમ ડેશ, મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી, આટલું જે છે દરેકમાં કોમન આવશે। પછી એનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આપણને કેવું મળશે, એનો પ્રકાર જે છે એ પ્રકાર કેવો હશે, અને ત્રીજા નંબરમાં કે એનું પરિમાણ જે છે એ પરિમાણ કેવું હશે। ચાલો તો વસ્તુ મૂકીએ, ક્યાં મૂકવાની છે તો સી થી દૂર, સી થી દૂર તરફ જે છે એ આપણે વસ્તુ મૂકવાની છે, એટલે અહીંયા ધારો કે આપણે ક્યાંક જે છે એ વસ્તુ મૂકીએ, આ જે છે એ આપણા માટે વસ્તુ થઈ, વસ્તુ કહી દઈએ આપણે એ અને આ બી। ચાલો ક્લિયર, આટલું ભાઈ વસ્તુ છે આપણી એ અને બી,
ए અને બી પ્રતિબિંબ મેળવવા માટે આપણે બિંદુ એ માંથી વસ્તુનું ટોપ પરનું જે બિંદુ હોય એટલે કે આના માટે બિંદુ એ એ માંથી ઓછામાં ઓછા બે કિરણો પસાર કરાવવાના એ બે કિરણો કયા હોવા જોઈએ તો કે આપણે પાસે ચાર કિરણનું લિસ્ટ છે સમાંતર એક માંથી સમાંતર સી માંથી પસાર કરાવો તો સી માંથી મળે પી પર આપાત કરાવો તો આપાત કોણ બરાબર પરાવર્તન કોણ થાય એવી રીતે પરાવર્તન થાય તો આમાંથી કોઈ પણ બે કિરણો આપણે લઈ શકીએ તો ધારો કે હું અહીંયા પહેલું કિરણ જે છે એ સમાંતર લઉં છું સમાંતર કિરણ ક્યાંથી પસાર થશે તો કે મુખ્ય કેન્દ્ર એફ પરથી પસાર થશે સમાંતર કિરણ જે છે એ આપણને ક્યાંથી પસાર થશે તો કે મુખ્ય કેન્દ્ર એફ માંથી આ જે કિરણ છે એ પસાર થશે ઓકે બીજું કિરણ આમ એફ માંથી પસાર થતું હોય એવું લઈ શકું આપણે અહીંયા સી માંથી પસાર થતું હોય એવું કિરણ જે છે એ હું લઉં એટલે અહીંયા પરાવર્તન કેવું થઈ જાય તો કે એના એ જ દિશામાં આગળ વધશે સી માંથી પસાર થતું હોય એ આપાત કિરણ હોય એના એ જ દિશાની અંદર એ કિરણ છે એમનું પરાવર્તન થતું હોય તો અહીંયાથી કોઈ એક સમયે આ બે કિરણ છૂટા પડે છે અને પરાવર્તન પામી અને આ બિંદુએ ભેગા થાય છે એટલે બિંદુ એ નું પ્રતિબિંબ તમને અહીંયા મળે એ ડેશ ઉપર તરફ લંબાવશો એટલે તમને મળશે તો કે બી ડેશ તો આ મળ્યું આપણને પ્રતિબિંબ તો ક્યાં મળે છે પ્રતિબિંબનું સ્થાન તો કે જો સી અને એફ ની વચ્ચે કોઈ પણ જગ્યાએ મળે છે તો પ્રતિબિંબ લખીએ આપણે કે સી અને એફ ની વચ્ચે મળે છે ચલો પ્રકાર વાસ્તવિક કે આભાસી તમે જુઓ તો કિરણો વાસ્તવમાં ભેગા થાય છે આવી રીતે પાછળ તરફ લંબાવવા પડતા નથી તો આની અંદર પ્રતિબિંબ કેવું હશે તો કે વાસ્તવિક હશે વાસ્તવિક હોય એટલે ભેગું ઉલટું ફ્રીમાં આવશે વાસ્તવિક અને ઉલટું ચાલો પરિમાણ વસ્તુ જે છે એમના કરતા થોડુંક નાનું દેખાય છે આવું કંઈક દેખાય છે તો વસ્તુ કરતા કેવું થયું તો કે નાનું રેડી તો આ બીજો કિસ્સો થયો જુઓ અહીંયા આપણે ચાર કિરણમાંથી બે કિરણ લીધા છે પણ તમે આ સિવાયના બે કિરણ લ્યો તો એ આકૃતિની અંદર કોઈ જાતનો ફેરફાર પડે નહીં હું માનો કે અહીંયા બીજા એ બે કિરણ લઉં એક આ એફ વાળું કિરણ છે આ એફ વાળું કિરણ હું અહીંયા લઉં તો એ મુખ્ય પરાવર્તન કેવું થઈ જાય કે સમાંતર તો સમાંતર કિરણ છે એ પાછું ત્યાંથી જ પસાર થશે આપણે બીજું પી વાળું માનો કે કિરણ લઈએ તો પી વાળું કિરણ પણ એ બિંદુમાંથી જ પસાર થશે બરાબર આમાંથી આપણે કોઈ પણ બે કિરણ લેવાનો જનરલી આપણે આજે બ્લેક લાઇનથી દોર્યા છે એ કિરણો લેવાનો વધારે આગ્રહ રાખો ચાલો તો આ જે છે એ થયો બીજો કિસ્સો હવે ત્રીજો કિસ્સો જે છે એ આપણા માટે ક્યાં છે તો કે વસ્તુ મૂકવાની છે આપણે એક્ઝેક્ટ સી પર એટલે વસ્તુ જે છે એ વસ્તુનું સ્થાન ક્યાં મળે છે તો કે એક્ઝેક્ટ સી પર આપણને વસ્તુ મળે છે વસ્તુનું સ્થાન છે એક્ઝેક્ટ સી પર બરાબર ચાલો હવે આપણે અરીસો દોરીએ તો માનો કે આ જે છે એ આપણો વક્ર અરીસો બહારની સપાટી જે છે એ બહારની સપાટી થઈ આપણે રંગીન આ સપાટી જે છે એને આપણે મુખ્ય અક્ષ ઓપ્ટિકલ સેન્ટર ઓ મિરર એમ એમ ડેશ મુખ્ય કેન્દ્ર એફ વક્રતા કેન્દ્ર સી આપણે ચેક કરવાનું છે કે પ્રતિબિંબ ક્યાં મળશે પછી પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે અને પ્રતિબિંબ જે છે એમનું પરિમાણ આપણને કેવું મળશે તો વસ્તુ આપણે મૂકી દઈએ એક્ઝેક્ટ સી પર એક્ઝેક્ટ સી પર આપણી જે છે એ આ વસ્તુ થઈ નામ આપી દઈએ આપણે એ અને બી ચાલો પ્રતિબિંબ મેળવવા માટે આપણે બિંદુ એ છે એ બિંદુ એ માંથી ઓછામાં ઓછા બે કિરણો પસાર કરાવવાના છે પહેલું કિરણ તો આપણે આખું બંધ કરીને જવા દેવાનું કહ્યું તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ જે છે એ અહીંયા આપણે દોરીએ આ તો એ ક્યાંથી પસાર થાય તો કે મુખ્ય કેન્દ્ર એફ માંથી ચાલો આ આપણને મળે છે ભાઈ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું હોય એવું કિરણ ચાલો ક્લિયર છે આ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું હોય એવું કિરણ હવે જો અહીંયા તમે સી વાળું કિરણ નહીં લઈ શકો આમાં જેવડે સી માંથી પસાર થતું એવું કિરણ લીધું એનું કારણ તો કે એ માંથી સી ને આપાત કરાવડાવો તો ત્યાં અરીસો નથી એટલે પરાવર્તન નહીં થાય તો હવે આપણે કયું કિરણ લઈએ તો કે એફ વાળું કિરણ આપણે લઈ શકીએ એફ વાળું કિરણ તો એફ વાળું કિરણ જે છે એ તમને જુઓ તો અહીંયા ક્યાંક આવશે બરાબર
અને કેવું થઈ જશે તો કે સમાંતર આ કિરણ જે છે એ કેવું થઈ જશે તો કે સમાંતર અહીંયા ક્યાંક ભેગા થતા હોય એવો આપણને ભાસ થાય છે। ચાલો અહીંથી બે કિરણો એક સમયે છૂટા પડ્યા અને પરાવર્તન પામી અને આ બિંદુએ ભેગા થયા તો બિંદુ એ નું પ્રતિબિંબ તમને અહીંયા મળશે એ ડેશ। જો આને તમે ઉપર તરફ લંબાવો તો મળશે તમને બી ડેશ, એક્ઝેક્ટ સી પર મળશે। ક્યાં મળશે? એક્ઝેક્ટ સી પર। તમે આકૃતિનું વ્યવસ્થિત માપ લઈ અને પરફેક્ટ આકૃતિ દોરો એટલે આ પ્રતિબિંબ જે છે એ એક્ઝેક્ટ તમને સી પર પ્રતિબિંબ મળશે। એટલે વસ્તુનું સ્થાન સી પર તો પ્રતિબિંબ પણ ક્યાં મળે છે? સી પર। પછી છે પ્રકાર। પ્રકારની અંદર તો કે વાસ્તવિક હશે કે આભાસી? તો ખ્યાલ આવશે આપણને કિરણો વાસ્તવમાં ભેગા થઈ છે એટલે કેવું થયું તો કે વાસ્તવિક પ્રતિબિંબ આપણને મળે છે। પછી ચતુ હશે કે ઉલટું? તો કે સ્પષ્ટ દેખાય છે કે અહીંયા વાસ્તવિક હોય એટલે ઉલટું છે। તો તમે આમ જુઓ કે એ બી માંથી તમને બી ડેશ એ ડેશ મળે એટલે આ પ્રકારનું કંઈક મળે છે। એ બી માંથી તમને બી ડેશ એ ડેશ એટલે વાસ્તવિક અને ઉલટું છે। હવે એના પરિમાણની તમે વાત કરો તો લગભગ આ જેટલી વસ્તુ હોય એટલું જ તમને પ્રતિબિંબ અહીંયા મળે। તમે અહીંયા વસ્તુ આટલી રાખેલી છે તો પ્રતિબિંબ પણ તમને અહીંયા એટલું જ મળે છે એટલે લગભગ વસ્તુ જેટલા કદનું, વસ્તુ જેટલા કદનું તમને પ્રતિબિંબ અહીંયા મળશે। તો આ જે છે એ આપણો થયો કિસ્સો ત્રીજો। હવે જો એક વસ્તુ અહીંયા આપણે ધ્યાનમાં રાખવાની છે કે તમારે જો આકૃતિ દોરવાની થાય તો જનરલી આ જે અરીસા છે એ આપણે પરિકરથી દોરવાનો આગ્રહ રાખવો, કારણ કે હાથ વડે દરેક વખતે અરીસા છે એ થોડું ઘણું માપ જે છે ચેન્જ થઈ જતું હોય તો એના કારણે આકૃતિ જે છે એ થોડીક વ્યવસ્થિત ન દેખાય। આકૃતિને તમારે વ્યવસ્થિત, બહુ નાની નહીં અને બહુ મોટી નહીં આ પ્રકારની દોરવી હોય તો એક અહીંયા હું અહીંયા માપ લખું છું, એ માપના આધારે તમે જો એ આકૃતિ દોરશો તો એક બહુ સરસ મજાની આકૃતિ થશે। બરાબર, કઈ રીતે દોરવાની છે? તો કે માનો કે આ તમારી જે છે એ બુકની લાઈન છે। બરાબર, આ તમારી જે છે એ બુકની લાઈન છે, થોડીક નાની દોરીએ આપણે। બરાબર, આવી રીતે આ જે છે એ બુકની લાઈન છે। તમારે પરિકરની મદદથી, પરિકરની મદદથી લગભગ 6 સેન્ટીમીટરનું માપ રાખવાનું, લગભગ 6 સેન્ટીમીટરનું માપ રાખવાનું અને અહીંયા ક્યાંક જે છે એ પોઈન્ટ કરી અને કેન્દ્ર રાખીને આ રીતે આમ ચાપ મારવું। ચાપ કઈ રીતે મારશો? તો કે અહીંયાથી આમ 4 લીટી ઉપર અને 4 લીટી નીચે આવી કંઈક ચાપ મારશો એટલે સરસ મજાનો તમને અહીંયા અંતરગોળ અરીસો મળશે। કેટલું માપ રાખશો? તો કે 6 સેન્ટીમીટર। આ જે બિંદુ હોય ને એને નામ આપી દેવાનું સી, તમે જે પરિકરનું કેન્દ્ર રાખ્યું હોય માપ કેવું રાખી દેવાનું? તો કે સી। આ બેની વચ્ચે એક્ઝેક્ટ રાખી દેવાનું એફ એટલે કે 3 સેન્ટીમીટર અંદર, એટલે અહીંથી આ માપ તમારું 3 થયું અને આ પણ કેટલું થાય? તો કે 3। આખું માપ કેટલું થઈ જશે? તો કે 6। અને પછી આમાંથી આપણે મુખ્ય અક્ષ દોર નાખવાની, તો આ રીતે માપ દોરશો એટલે બધી આકૃતિ એક સરખી થશે એટલે આ એફ અને પી ને જે સી ને બધા છે એ મનપડની આપણે મૂકવાના નથી। એક્ઝેક્ટ વક્રતા કેન્દ્ર હોય ને એ આપણું સી છે, તો આમાં તમે અહીંથી કેન્દ્ર રાખ્યું એટલે એક્ઝેક્ટ વક્રતા કેન્દ્ર સી જ થઈ ગયું એટલે તમારી બધી જ આકૃતિ જે છે એ એકદમ પરફેક્ટ અને સચોટ થશે। ઓકે, આવી બધી આ જે માપની આકૃતિ છે એ માત્ર આપણે આકૃતિને વ્યવસ્થિત બનાવવા માટે તમને માપ આપ્યું છે। આ કોઈ એવો ટેક્સ્ટબુકની અંદર કે બીજી કોઈ પણ રેફરન્સની અંદર આવો કોઈ નિયમ નથી। બરાબર, નોટ કરે, આવો કોઈ નિયમ નથી, આકૃતિને વ્યવસ્થિત બનાવવા માટેનું આ એક માપ જે છે આપણે જોઈએ। બરાબર, તો આ રીતે માપ રાખવાનું છે અને તમારે આકૃતિ જે છે એ વ્યવસ્થિત દોરવાની થશે। મોસ્ટ એમ્પ્લિકેશન છે તો 6 અંતર્ગોળના કિસ્સાઓ હતા, એમાંથી આપણે પહેલાં 3 કિસ્સાઓ આપણે અહીંયા જોયા છે, બાકીના જે 3 કિસ્સાઓ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું। ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો, ઓલ ધ બેસ્ટ।